ભાજપ દ્વારા કેટલાય સમયથી એક પણ વાર પ્રજાપતિ સમાજને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી, જેને લઈને પ્રજાપતિ સમાજની ભાજપ સામે નારાજગી ખુલ્લીને સામે આવી છે. કોંગ્રેસ દ્વારા છેલ્લા બે ટર્મથી આ બેઠક પર પ્રજાપતિ સમાજને ટિકિટ આપવામાં આવી રહી છે. આ વખતે પ્રજાપતિ સમાજના યુવા ચહેરા અને શિક્ષિત ઉમેદવાર કલ્પેશ વરિયાને ટિકિટ આપવામાં આવી હતી. કતારગામ પ્રજાપતિ સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરિયાને આ વખતે વિજય બનાવવાની હાકલ કરવામાં આવી છે. દર ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના વોટ બે વિભાગમાં વહેંચાઈ જતા હોય છે. ભાજપ અને કોંગ્રેસમાં વોટ વહેંચાઈ જવાના કારણે પરિણામ આવતું નથી, ત્યારે આ વખતે સૌ પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા કતારગામ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરિયાને વોટ આપવાની હાકલ કરવામાં આવી હતી. કાર્યક્રમ સમગ્ર ગુજરાત ની અંદર પ્રજાપતિ સમાજ ની 55 લાખ ની આશરે વસ્તી ધરાવે છે. એમાં ભારતીય જનતા પાર્ટી કે આપ દ્વારા કોઈ એક પણ ટિકિટ આપવામાં આવી નથી, જ્યારે એકમાત્ર ટિકિટ પ્રજાપતિ સમાજને 166 કતારગામ વિધાનસભામાં આપવામાં આવી છે. એ કલ્પેશ વરિયા છે, કોંગ્રેસે આપી છે. એમના સમર્થનમાં સમાજ ઉમટી પડ્યો છે, સમાજ એક બેનર નીચે આવી રહ્યો છે. તમામ આગેવાનો અહીંથી કલ્પેશ વરિયાને સમર્થન જાહેર કરે એવી શક્યતા છે. કતારગામ 166માં આશરે 68,000 વોટર્સ છે અને બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજ આ વિધાનસભામાં વસે છે. કલ્પેશભાઈની સામે ભાજપમાંથી વિનુ મોરડો ઉભા રહ્યા છે. કલ્પેશભાઈ એક નવયુવાન છે, કંટીલો નાના લોકોની વચ્ચે રહેનારો ઉમેદવાર છે, એક મધ્યમ વર્ગીય ઉમેદવાર છે, પરંતુ વિશ્વાસ અને એટલી ખંત અને મહેનતથી ફાઇટ આપવા તૈયાર છે કે સામે પ્રદેશ પ્રમુખ આપના હોય કે સિટિંગ મંત્રી હોય ભાજપ સરકારના, બંને ઉમેદવારોને માત આપી અને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે. ભાજપથી નારાજ હોવું કે અન્ય કોઈ પાર્ટીને ન સ્વીકારવી એ મતદારો નક્કી કરશે. સમાજ હમણાં સંમેલન ચાલુ થઈ રહ્યું છે, નક્કી કરશે. પ્રજાપતિ સમાજ દ્વારા સંમેલન ગોઠવાયું હતું, જે મારા સમર્થક માં આવેલા હતા એ હું સૌનો આભાર માનું છું. ખાસ કરીને કતારગામ વિધાનસભા વિસ્તારમાં 70,000 ની સંખ્યા પ્રજાપતિ સમાજ છે, નિર્ણાયક મતો છે. સમાજ ને શું અપીલ કરી આજે? જે નિર્ણાયક મતો છે ચોક્કસપણે પણ પ્રજાપતિ સમાજના છે, એ મારી સાથે છે, સર્વ સમાજ પણ મારી સાથે છે. ને આ વખતે કોંગ્રેસ પાર્ટીને પંજામાં 1 તારીખ આવશે એટલે પંજામાં ક્રમાંક નંબર 2 દબાવી અને મને વિજય બનાવશે એ મને મારી સમગ્ર જનતા ઉપર મને આશા છે.